નમસ્કાર, આજે હું ડૉક્ટર કેયુરભાઈ પ્રજાપતિ ZS TVના માધ્યમથી પ્રાંતિજ શહેરના તમામ વતનીઓને નવી આવનારી દિવાળીની તથા નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું. અમારા સમગ્ર ગ્રુપ જાયન્ટ્સ ગ્રુપ તરફથી હું સૌને હાર્દિક અભિનંદન આપું છું દિવાળીના તથા નવા વર્ષના. તથા આજે પ્રવર્તમાન આપણો જે કહેવાય છે કે કોરોના કાળ, એની અંદર આપણે શરૂઆતમાં શરૂઆતથી જોતા આવ્યા છે કે ફેબ્રુઆરીથી આપણે ત્યાં જેમ આતંકની જેમ ફેલાયેલો છે જે કોરોના, તો એની અંદર આપણે સૌએ અત્યાર સુધી જે ફાઇટ આપી છે તો આગળ પણ એવી જ રીતે આપણે ફાઇટ આપતા રહીએ. અને આ દિવાળી દરમિયાન આપણે કેવું છે કે એકબીજાને મળવાનું થાય, પણ એ મળાપ દરમિયાન પણ આપણે એકબીજાથી ડિસ્ટન્સ જાળવીએ તથા એકબીજાની ઘરે જઈને કે જે ખાનપાનની વસ્તુઓ હોય છે આપણે, તો તેને સાવચેતીથી લઈએ અથવા તો ના લઈએ એ બહુ બેટર વસ્તુ છે. ઠીક છે. બીજું કે બહારની સાઈડથી કોઈ પણ વસ્તુઓ લાવીને ખાતા પહેલાં થોડું ધ્યાન રાખવું તથા આપણા બાળકોને ખૂબ સાચવવા. ક્યાંય બહાર જતા પહેલાં પણ આપણે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે હજી પણ કોરોના ઓછો થયો છે પણ પૂર્ણ સમયે પૂર્ણ રીતે પૂર્ણ નથી થયો એમ. તો આપણે ધ્યાન રાખીને આપણે આપણા ફેમિલીને આપણા બાળકોને સાચવીએ, એ જ અમારી શુભેચ્છાઓ. અને નવા વર્ષમાં ખૂબ ખૂબ આપને અભિનંદન. આપણે એવું ફ્યુચરમાં એવું કહી શકીએ કે કોરોના હવે આપણા જીવનમાંથી જાય અને આપણા જીવનની ઉત્તર ઉત્તર પ્રગતિ થાય. નમસ્કાર. જ્ઞાનયોગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત ચિત્રી નર્સિંગ કોલેજ એન્ડ સ્કૂલના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો, વાલી મિત્રો, તમામ સ્ટાફ અને અમારી ઇન્સ્ટિટ્યૂટને લાગતા વળગતા તમામ સ્નેહીજનોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. તમારું નવું વર્ષ શુભદાયી, ફળદાયી, લાભદાયી, યશસ્વી નીવડે એવી મારી ને મારા પરિવાર તરફથી દરેકે દરેકની હાર્દિક શુભેચ્છાઓ. કેશોદના રણછોડરાય મંદિરે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદના સરહદ ચોક નજીક આવેલ રણછોડરાય પ્રાચીન મંદિરે દર વર્ષે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવે છે. ધર્મપ્રેમી જનતાએ સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે દર્શનનો લાભ લીધો હતો. કેશોદના સરહદ ચોક નજીક આવેલ રણછોડરાયના પ્રાચીન મંદિરે વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવી છે. સાથે નવા વર્ષની ઉજવણી નિમિત્તે દર વર્ષે અન્નકૂટ દર્શન સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. હાલમાં કોરોના મહામારીના કારણે મહાપ્રસાદીનું આયોજન મોકૂફ રાખી માત્ર અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં મધ્યાહન આરતી સહિત સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે સાંજના 4-7 વાગ્યા સુધી અન્નકૂટ દર્શનનો ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો. તેમજ દાતાશ્રીઓને પણ અનુરોધ કરવામાં આવ્યો હતો કે કોરોના મહામારીના કારણે વધુ લોકો એકઠા ના થાય, તેથી દાતાશ્રીઓને ઘરે અન્નકૂટ પ્રસાદી પહોંચાડવાની વ્યવસ્થા મંદિર વ્યવસ્થાપન તરફથી કરવામાં આવશે. સાંજના 7 વાગે સંધ્યા આરતી બાદ અન્નકૂટ દર્શનનું પૂર્ણ કરવામાં આવેલ હતા. ગોવિંદ હડિયા, ZS TV, કેશોદ.
ZS TV-ના માધ્યમથી હું મારી પ્રાંતિજ અને તલોદ વિધાનસભાના સર્વે ભાઈ બહેનો અને સર્વે કાર્યકરોને નૂતન વર્ષના નૂતન વર્ષાભિનંદન પાઠવું છું. નવું વર્ષ આપ સૌ માટે ખૂબ નિરોગીમય રહે, ખૂબ આપ તંદુરસ્ત રહો, ખૂબ પ્રગતિ કરો એવી જ હું ભગવાનને પણ પ્રાર્થના કરું છું. દિવાળીનું પર્વ ચાલી રહ્યું છે અને આ પર્વ દરમિયાન મારું આપને બધાને નમ્ર વિનંતી છે કે કોરોનાની જ્યારે મહામારી ચાલી રહી હોય ત્યારે આપ સર્વે માસ્ક પહેરીને જ બહાર નીકળો, વારંવાર હાથ ધોવાનું રાખો, સોશિયલ ડિસ્ટન્સિંગનું આપણે પાલન કરીએ એવી પણ આપણે બધાને મારી નમ્ર વિનંતી છે. આવનારું વર્ષ કોરોના મુક્ત રહે અને જેમ સરકારની ગાઈડલાઈન પ્રમાણે આપણે એને વર્તીને રહીએ એવી પણ હું આપને સર્વેને હું નમ્ર વિનંતી કરું છું. ફરીથી આપ સર્વેને આ ZS TV-ના માધ્યમથી, ZS TV-ના પણ અને આપ સર્વેને ફરીથી મારા હાર્દિક નૂતન વર્ષાભિનંદન. ધન્યવાદ. ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છાઓ અને આવનારું નવું વર્ષ તમારા પરિવાર માટે ખૂબ સુખ સમૃદ્ધિ અને પ્રગતિ આપે અને તમારું આરોગ્ય સારું રહે તેવી આપ સૌને આમ આદમી પાર્ટી કાલાવડ પરિવાર તરફથી શુભેચ્છાઓ. જય જય ગરવી ગુજરાત.